વડોદરાના સોખડા મંદિરના મહંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। ગુરુ મંદિરની સામે નશ્વરદેહ દર્શન માટે રાખવામાં આવ્યો। દેશ વિદેશમાંથી હરિભક્તો દર્શન કરવા માટે આવશે। 8-12 કૃષ્ણજી પ્રદેશ, જ્ઞાનયજ્ઞ પ્રદેશ અને સેવાયજ્ઞ પ્રદેશના ભક્તો દર્શન કરી શકે છે। 12-4 વાગ્યાનો સમય પુરુષોત્તમ પ્રદેશ, સર્વાતીત પ્રદેશ, જાગા સ્વામી પ્રદેશ અને અક્ષય પ્રદેશના ભક્તો દર્શન કરશે। तो सांजे 4-8 आत्मीय प्रदेश, योगी सौरभ प्रदेश अने भगतजी प्रदेश ना हरिभक्तो दर्शन करी शके छे। डिवाइन सोसायटी अने संतो आ तमाम आयोजन करी रहा छे। सोखड़ा गाम अने मंदिर परिसर मा पोलिस बंदोबस्त गोठवायो छे। 150 पोलिस जवानों नो बंदोबस्त गोठवी देवायो छे। अहीं आवता तमाम हरिभक्तो दर्शन करी शके अने कोविड नी गाइडलाइन नुं पण पालन थाय ते प्रकारनी व्यवस्था करवामां आवी छे। सुखड़ा मंदिर थी संवाददाता रवि जोड़ाई गया छे मारी साथे। रवि, लीमड़ा वन में स्वामी नी समाधि नुं स्थल अने त्यां दर्शन माटे आवी रहेला दूर दूर थी भक्तो कया प्रकार नी व्यवस्था हाल में शू छे त्यांना दृश्ये पण जोवा मांगीशुं। अंतिम दर्शन माटे भक्तो आवी रह्या छे, कई रीते तेओने दर्शन नो लाभ मळी रह्यो छे? बिल्कुल, बात करवामां आवे तो भक्तो जे छे ते हरिप्रसाद स्वामीजी ना पार्थिव देहना जे दर्शन छे ते करी रह्या छे अने तेओ जे पोतानी अंतिम दर्शननी इच्छा छे ते पण पूरी करी रह्या छे। जे रीतना वात करवामां आवे तो न मात्र वडोदरा परंतु अलग अलग जिल्लाओमांथी लोको आवी रह्या छे। तेवी ज रीतना एक जे भक्त छे ते मुंबईथी खास जे छे ते स्वामीजीना पार्थिवदेहना दर्शन करवा माटे आव्या छे। आपणे तेमनी साथे વાત કરીશું, તેમને પૂછીશું કે તેમના સાથે સ્વામીજી સાથેનો શું અનુભવ તેમને રહ્યો છે, શું નામ છે આપનું અને ક્યાંથી આપ આવ્યા છો? મારું નામ જિગ્નેશ તન્ના છે, હું બોમ્બેનો છું, મૂળ વતન બોમ્બેનું છે મારું। અને અમે લોકો ખૂબ નાના હતા, 3-4 સ્ટાન્ડર્ડમાં ભણતા હતા ત્યારથી સ્વામીજી અમને ગ્રહણ કર્યા। અમને સ્વામીથી ચોકલેટ આપે, પેપર આપે સ્વામીજી, અને એમ કરીને અમારી સાથે હેત કર્યું। અમારા ભણવાના દરેક મેટરમાં સ્વામીજીએ રસ લીધો। અમે લોકો એન્જિનિયરિંગમાં એડમિશન નહોતો મળતો તો સ્વામીજી અમને આશીર્વાદ આપ્યા કે મળી જશે અને તમે ભણજો, એમ કરીને અમે લોકો એન્જિનિયરિંગમાં બી અમને સ્વામીજીએ એડમિશન અપાવ્યું। મારા મેરેજથી માંડીને દરેક જીવનના દરેક પ્રસંગોમાં સ્વામીજીએ પર્સનલ રસ લઈને અમને સાથે, મારા દાદા, મારા ફાધર, અમે લોકો અને મારા દીકરાઓ બધા 4 પેઢી સુધી સ્વામીજીએ દરેકનું જતન કર્યું છે। મારા ફાધરના જીવનમાં બધા પ્રોબ્લેમમાં બી સ્વામીજી સાથે હતા, મારા જીવનમાં થ્રુ આઉટ લાઈફ સ્વામીજી સાથે હતા, મારા દીકરાઓ અત્યારે ગ્રેજ્યુએટ છે પણ એ બી સ્વામીજીની કૃપાથી જ છે। બિલકુલ, તો જે રીતના 4 પેઢી જે છે ત્યાં સુધી તમામ સ્વામીજીની તેમના પર કૃપા બનેલી છે તેવું જે ભક્ત છે તે કહી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થા કેટલી સુદૃઢ છે, કેટલી સારી છે। તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સથી દર્શન કરી શકે, ભીડ ના થાય તે વ્યવસ્થા કરી છે। આ તરફ પુરુષોની લાઈન છે, બીજી તરફ જે મહિલાઓ છે તેમની પણ લાઈન રાખવામાં આવી છે। આપણે જે લોકો છે તેની સાથે વાત કરીશું, તેમને પૂછીશું આપ ક્યાંથી આવ્યા છો? હું ડભોઈથી આવું છું। શું કહેશો જે રીતના આજે આપ દર્શન કરવા આવ્યા છો, શું અનુભવ રહ્યો છે સ્વામીજી સાથે? સ્વામીજીનો સમ શ્રોતભાવ એકતાનું જે મિશન છે એને હરિભક્તો ફોલો કરે, સ્વામીજીનું રાજીપાનું પાત્ર થાય એવી પ્રાર્થના। બિલકુલ બિલકુલ, સ્વામીજીના જે તમામ જે વચનો છે જો તેને લોકો ફોલો કરે તો તમામ લોકો ધન્યતા થઈ શકે છે તેવું જે ભક્તો છે તે કહી રહ્યા છે। આખી અહીંયાથી જે સિસ્ટમેટિકલી આખી વ્યવસ્થા છે, યુવાનો પણ તેમના અનેક ભક્તો રહ્યા છે, આપ ક્યાંથી આવ્યા છો? અમે પેટલાદ તાલુકામાંથી, આણંદ જિલ્લા। શું કહેશો આપ પણ સ્વામીજીના અંતિમ દર્શન માટે આવ્યા છો, શું એવો એક્સપિરિયન્સ છે એમની સાથેનો તમને, અથવા તો શું એમના આશીર્વાદ છે જેના કારણે તમે આવ્યા છો? અમે તો આવા જેવા ઉયકો ફરે છે એવા ફરી રહ્યા હતા, એક દિવસે સ્વામીજીનો મેળાપ થયો અને અંદર જે સભામાં ચાલુ કરી અમે ત્યાં, પછી સભામાં જોડાયા, 8-8 વર્ષ થયા અમારા યુવકોમાં, એક યુવકમાંથી સભા ચાલુ થઈ હતી, અત્યારે 60 યુવકો અમારે જોડાય છે અને બધા આવી રહ્યા છે। તો આવા અનેક લોકો છે કે જે કહી રહ્યા છે કે એક સામાન્ય વ્યક્તિ હતા, આમ તેમ ફરતા હતા, પરંતુ સ્વામીજીના સત્સંગમાં તેમને હાજરી આપતાની સાથે જ તેમનું જીવન બદલાઈ ગયું અને તેઓ અત્યારે તેના કારણે જ આજે જે અંતિમ દર્શન છે તેમના પાર્થિવ દેહના તે કરવા માટે અહીંયા સોખડા મંદિર પરિસરમાં આવ્યા છે। જી ખ્યાતિ, બિલકુલ રવિ, અપડેટ આપની પાસેથી લેતા રહીશું। લીમડાવનમાં સ્વામીજીને સમાધિ સ્થળ અને ત્યાં દર્શન માટે ઉમટેલા તમામ લોકો, હરિભક્તો માટે જે સુવ્યવસ્થા કરવામાં આવી છે તેઓનો સમય નક્કી કરવામાં આવ્યો છે તેઓ દર્શન કરી શકે છે।